હાલ્ડી વિકાસ ગૃહ ફરી વિવાદમાં આવ્યું છે. વિકાસ ગૃહમાંથી ફરી એક વખત સગીરા ફરાર થઈ ગઈ છે. વેજલપુર પોલીસને બિનવારસી હાલતમાં એક સગીરા મળી આવી હતી. સગીરાના કોઈ વાલી વારસ ન મળતા તેને વિકાસ ગૃહમાં રાખવામાં આવી હતી. જો કે ગણતરી દરમિયાન એક સગીરા ઓછી હોવાની જાણ થતા ગૃહમાતા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ફરાર યુવતીને શોધવાની તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે એક જ અઠવાડિયામાં બીજી વખત યુવતી ફરાર થઈ જતા વિકાસ ગૃહની સુરક્ષાને લઈને ફરી સવાલ ઉભા થઈ રહ્યા છે. પાલડી વિકાસ ગૃહમાંથી મનીષાબેન પારસિંગભાઈ બાળિયા નામની એક યુવતી જે ગઈ તારીખ 20/11/2018 રોજ વેજરપુર પોલીસ સ્ટેશન તરફના બિનવારસી મળતો ત્યાંના પોલીસ દ્વારા અહીંયા મૂકવામાં આવેલી હતી, જે ગઈકાલે 27/28 નાઇટ દરમિયાન કોઈ પણ સમયે પાલડી વિકાસ ગૃહમાં નીકળી ગયેલ છે. તે હજી એની જાણવા જોગ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિકાસ ગૃહમાં એક અઠવાડિયામાં બીજી વાર યુવતી ભાગી જવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે પાલડી વિકાસ ગૃહમાંથી એક 17 વર્ષની સગીરા યુવતી અહીંથી ફરાર થઈ ગઈ છે. મહત્વનું છે કે આ યુવતી એ પ્રેમ લગ્ન કર્યા હતા, તે માટે તેને અહીં લાવવામાં આવી હતી, અહીં રાખવામાં આવી હતી અને આ યુવતી વહેલી સવારે જ ફરાર થઈ જતા હાલ પોલીસ સ્ટેશન સમગ્ર મામલો પહોંચ્યો છે. પાલડી પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને યુવતીની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે એક અઠવાડિયામાં બીજી વખત યુવતી ભાગી જવાની ઘટના સામે આવતા પાલડી વિકાસ ગૃહની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.